બનાસકાંઠા જિલ્લામાં પણ તહેવારો ઉપર વેચાતી મીઠાઈ કેટલી શુદ્ધ અને આરોગ્યપ્રદ છે તે જાણવાનો આજે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે અહીં પણ અન્ય જિલ્લાઓની જેમ ભેળસળયુક્ત, સ્વચ્છતાહીન અને એક્સપાયર થયેલી ચીજવસ્તુઓની મીઠાઈ બનાવતા હોવાનું જાણવા મળ્યું છે. રક્ષાબંધન પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બહેન પોતાના ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી મોં મીઠું કરાવતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને મીઠાઈ ખવડાવી ભાઈના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. પરંતુ બહેન જ જે મીઠાઈ તેના ભાઈને ખવડાવે છે તે મીઠાઈ આરોગ્ય માટે કેટલી ફાયદાકારક છે તે કહેવું મુશ્કેલ છે. કારણ કે બનાસકાંઠા જિલ્લાની અંદર બનતા મોટાભાગના મીઠાઈના કારખાનાઓમાં સ્વચ્છતાનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે. ડીસામાં આવેલા મીઠાઈના ગોડાઉન ઉપર આજે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ દુકાનો ઉપર સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. આ સિવાય અહીં કામ કરતા મજૂરો પણ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં, અહીં જે ખાદ્ય સામગ્રીને ભેળવીને મીઠાઈ બનાવવામાં આવી રહી હતી તેમાં પણ મચ્છરો અને માખીઓ જોવા મળી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. વર્ષા ઋતુની સિઝન અને હાલમાં આવી રહેલા તહેવારોને અનુસંધાને ડીસા ખાતે અમારી હેલ્થ ટીમ અને આરોગ્ય ભાઈ નગરપાલિકાની ટીમનું સંયુક્ત ઝુંબેશ દ્વારા તમામ ડીસાની દુકાનો, જે મીઠાઈની દુકાનો છે, પાર્લર છે, તે તમામની ચકાસણી હાલમાં કરવામાં આવી રહેલી છે. ચકાસણીમાં તેમના ત્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે કે માસ્ક પહેરેલા ન હોય, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે તેમાં એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 5,000 દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને તેમને નોટિસ પણ આપવામાં આવી છે કે જો ભવિષ્યમાં આ પ્રકારની ગંદકી જોવા મળશે અથવા અગાધ પદાર્થ જોવા મળશે તો તેમનામાં પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના તેનો કહેર વરસાવી રહ્યો છે અને 850 કરતાં પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ બનાસકાંઠા જિલ્લામાં નોંધાઈ ચૂક્યા છે અને રોજના 30-40 જેટલા નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. તેવામાં બજારની અંદર દુકાનોમાં કેટલી હલકી ગુણવત્તાવાળી મીઠાઈ વેચાઈ રહી છે તે આ દ્રશ્ય ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. ગ્રાહકો પાસેથી મોં માગ્યા નાણાં વસૂલી તેમના આરોગ્યને હાનિકારક એવી મીઠાઈ પધરાવી દેવામાં આવે છે. ડીસાની બજારમાં મળતી મીઠાઈ 400 રૂપિયાથી 1,000 રૂપિયા સુધી કિલોના ભાવે વેચાઈ રહી છે. પરંતુ તેના બદલામાં મીઠાઈના વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર બીમારી નોતરી શકે તેવી મીઠાઈ પધરાવી રહ્યા છે. ડીસામાં મોટાભાગની મીઠાઈ બનાવતી ફેક્ટરીમાં કોઈ જ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. એક અંદાજ મુજબ બનાસકાંઠા જિલ્લાની અંદર 600થી પણ વધુ મીઠાઈના કારખાના આવેલા છે જ્યાં આ રીતે જ મીઠાઈ બનાવાય છે. આરોગ્ય વિભાગ વાર તહેવારે આવા આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોની તપાસ કરી તેમની સામે કાર્યવાહી પણ કરે છે, છતાં મીઠાઈ બનાવતા વેપારીઓ સુધરવાનું નામ જ લેતા નથી તે એક શરમજનક બાબત છે.